બાળકો શું કરો છો? મજા કરો છો ને? બાળ મિત્રો, તમે આગળના ભાગમાં છોટું વાંદરો અને ગાજર વિશે વાર્તા સાંભળી ગયા, બરાબર? તો આજે આપણે શું શીખવાનું છે? વિષય ગણિત પ્રકરણ 3, તમે કેટલું ઊંચકી શકો, એમાં કયો ભાગ છે? સિમરન કેટલું ઊંચકી શકશે એ ભાગ વિશે સમજવાનું છે. તમે ક્યારેક મમ્મી સાથે શાકભાજીના બજારમાં લેવા ગયા છો? શાક ગયા છો? વેરી ગુડ. તો સાંભળો, મમ્મી મહેમાન આવવાના હોય તો ઘણું બધું શાક અને ઘણા ફ્રૂટ લે છે, બરાબર? તો મમ્મી પાસે ઘણું બધું વજન વધી જાય છે. એક શાકની થેલી, એક ફ્રૂટની થેલી, તો મમ્મીને ઉંચકવામાં તકલીફ પડે છે ને? હા, તો તમારે શું કરવાનું? મમ્મી પાસે થોડું વજન તમે લઈ લો છો, થોડા ફ્રૂટ્સ ઉંચકવા માટે એક નાની થેલી આપે છે, તો તમે એ ઉંચકી લો છો, બરાબર છે? તમને એ સહેલાઈથી ઉંચકી શકો છો. તો સાંભળો, મમ્મીને હવે વજન ઓછું ઉંચકવાનું થયું ને, હવે મમ્મીને સરળતાથી એ વજન ઉંચકી શકે છે. તો આ રીતે તમારે કેટલું વજન ઉંચકી શકો અને કેટલું વજન નથી ઉંચકાતું તેના વિશે ખ્યાલ આગળ મેળવીશું. બાળ મિત્રો, તમને ખબર છે કે તમે બધી વસ્તુ ઉંચકી શકતા નથી. શા માટે? એનું કારણ છે, જુઓ બાળ મિત્રો, તમે તમારા શરીરનું કદ, કદ એટલે તમારી ઊંચાઈ, અને તમારા શરીરની શક્તિ પ્રમાણે તમે વજન ઉંચકી શકો છો, બરાબર છે? હવે તમારા મમ્મી પપ્પા હોય તો તમારા મમ્મી પપ્પા તમારા કરતા મોટા છે, બરાબર? તો એ લોકો વધારે વજન ઉંચકી શકે છે. તમારા કરતા બે ગણું વધારે પડતું વજન ઉંચકી લે છે. તો તમે નાની નાની વસ્તુ ઉંચકી શકો છો, બરાબર છે બાળકો? તમે તમારી સ્કૂલ બેગ ઉંચકો છો, બોટલ ઉંચકો છો, આ બધી વસ્તુઓ ઉંચકી શકો. પણ ભારે, ભારે એટલે મોટી ટેબલ, એ બધું તમે ઉંચકી શકતા નથી. બાળકો, અહીં મેં કેટલાક ચિત્રો દોર્યા છે, તેના પરથી તમને ખ્યાલ આવશે કે તમે કેટલી વસ્તુ ઉંચકો કે ઉંચકી નથી શકતા, બરાબર છે? જો દડો, તો સહેલાઈથી તમે દડો ઉંચકી શકો છો, એ નાનો હોય કે મોટો હોય, બરાબર છે? હવે જુઓ, આ છે રબર, તો રબર પણ તમે ઉંચકી શકો છો. આ છે પાંદડું, તો પાંદડું પણ તમે ઉંચકી શકો છો. આ છે મોટો ડબ્બો, તો ડબ્બો પણ તમે ઉંચકી શકો છો ને, બરાબર છે? આ જુઓ પાણીની બોટલ, તો એ આ છે થેલો, આ બેગ અને આ છે ડોલ, તો આ બધી વસ્તુ તમે સહેલાઈથી ઉંચકી શકો છો. આ ટબ છે, તો ટબ તમે સહેલાઈથી ઉંચકી શકો છો ને? હવે જુઓ બાળકો, આ ટબ છે, પણ એ ટબ કેવું છે? ભરેલું છે, તો એને તમે સહેલાઈથી ઉંચકી શકો નહીં. બાળકો, આ બધા પેકેજ છે, તેમાં ઘણી બધી વસ્તુઓ અલગ અલગ પ્રમાણમાં મૂકેલી છે. જો આ અનાજ ભરવાનું પીટ છે, એ ઘણું મોટું છે, એમાં અનાજ ભરેલું હોય તો એ આપણથી સહેલાઈથી ઉંચકી શકાતું નથી. નાના બાળકો તો એને ઉંચકી જ શકતા નથી. હા, મમ્મી કે પપ્પા હોય તો એ ઉંચકી શકે છે, બરાબર છે? કારણ કે પપ્પા તેમની શક્તિ પ્રમાણે વજન ઉંચકી લે છે. હવે જુઓ, આ લોટ, 5 કિલો લોટ છે, તો એ પેકેટ તમે ઉંચકી શકો છો નહીં, એ મમ્મી સહેલાઈથી ઉંચકી શકે છે. હવે આ જુઓ, 5 કિલો ઘઉં, તો મમ્મી ઉંચકી શકે છે, પણ તમે ઉંચકી શકતા નથી. હવે જુઓ, 20 કિલો ચોખા, એ એક ગુણમાં મૂક્યા છે, બરાબર છે? તો બાળ મિત્રો, શું તમારાથી આ ઉંચકી શકાશે? બોલો નહીં, તમે ઉંચકી શકતા નથી, બરાબર? તો આ કોણ ઉંચકી
હવે તો તમને ખ્યાલ આવી ગયો ને કે કઈ વસ્તુ તમે ઉચકી શકો છો અને કઈ વસ્તુ તમે ઉચકી શકતા નથી. આ પપ્પા ઉચકી શકે છે, સિમરનની સ્ટોરરૂમમાંથી બધી વસ્તુ ઉચકી શકે તે માટે મદદ કરવાની છે. તો એ કઈ વસ્તુ ઉચકી શકશે અને કઈ નથી ઉચકી શકતી તેનો ખ્યાલ આપણે મેળવવાનો છે. બરાબર છે? જો બાળકો, આ છે મીઠું, ઘી ડબ્બો, આ દાળનો ડબ્બો છે, આ પ્લેટ ગોઠવી છે, અહીં ડબ્બા છે, આ ડબ્બા છે અને આ બીજા નાના ડબ્બાઓ છે. બરાબર છે? તો આ જે બધું વસ્તુ છે તે સિમરન સહેલાઈથી ઉચકી શકે છે, કારણ કે જો એમાં જે બધે ડબ્બામાં વસ્તુઓ ભરી છે તેનું પ્રમાણ ઓછું છે એટલે સિમરન એને સહેલાઈથી ઉચકી શકે છે. હવે જુઓ બાળકો, આ જે બધી વસ્તુઓ છે તો અહીં જે બધી વસ્તુઓ ભરેલી છે એમાં ભરવામાં આવ્યું છે તેનું પ્રમાણ વધારે છે. કેટલું છે? વધારે. તો આ વસ્તુ શું સિમરન ઉચકી શકશે? બોલો બાળકો, શું એનાથી ઉચકાશે આ વસ્તુ? નહીં, એ ઉચકી શકે નહીં. તો બાળકો, આ વસ્તુ કોણ ઉચકી શકશે? હા, આ વસ્તુ એના પપ્પા ઉચકી શકશે. બરાબર છે? તો સ્ટોરરૂમમાંથી આ વસ્તુઓ સિમરન સહેલાઈથી ઉચકી શકશે. બરાબર છે? હવે જુઓ કઈ વસ્તુ એ એક સાથે બે ઉચકી શકે. જો બાળકો, 1 કિલો મીઠું, બરાબર છે, અને ઘીનો ડબ્બો, એ બે હાથમાં સહેલાઈથી ઉચકી શકશે નહીં. બરાબર છે? હવે જુઓ આ બે ડબ્બા નાના છે, તેને પણ એ બે હાથમાં સહેલાઈથી ઉચકી શકશે, પણ શું એનાથી આ 5 કિલો લોટ ઉચકાશે? નહીં. તો એ નાની નાની વસ્તુઓને સહેલાઈથી એક સાથે પણ ઉચકી શકે છે. જ્યારે મોટી વસ્તુ હોય તો એનાથી એક જ ઉચકાશે, પણ વધુ વજનવાળી, શું વધુ વજનવાળી હોય તો એ ઉચકી શકશે નહીં. જુઓ બાળકો, સ્ટોરરૂમમાં જે સામાન છે તે કોનાથી અને કેટલું ઉચકાશે તે આપણે જોઈએ. જુઓ, કોણ શું ઉચકી શકશે તેનું અનુમાન કરો. અ, તેના પિતાજી. હવે સિમરનના જે પિતાજી છે તે કેટલું વજન ઉચકી શકે છે તેનું આપણે અનુમાન કરવાનું છે. તો બાળ મિત્રો, સિમરનના પિતાજી મોટા છે એટલે એમના શરીર અને શક્તિ પ્રમાણે વધુ વજન ઉચકી શકશે. તો એ કેટલું વજન ઉચકશે અનુમાન કરો. વધારામાં વધારે તો 10 કિલોગ્રામ વજન ઉચકી શકશે. હવે આગળ જઈએ, તેની માતા. હવે સિમરનની જે મમ્મી છે તે કેટલું વજન ઉચકશે? તો સિમરનના પપ્પા કરતા ઓછું વજન ઉચકશે. તો આપણે અહીં કેટલા લખીશું બાળકો? સ્ટોરરૂમમાં બધી વસ્તુઓ છે ને, એનું માપ આપેલું છે તે પ્રમાણે આપણે લખવાનું છે. 5 કિલોગ્રામ વજન. બરાબર છે? ક, તેની નાની બહેન. તો સિમરનની નાની બહેન છે તે ઓછામાં ઓછું વજન ઉચકી શકશે. તો 500 ગ્રામ જેટલું એ વજન ઉચકી શકશે. હવે જુઓ, શું સિમરન કોઈ પણ બે થેલા એક સાથે ઉચકી શકશે? સિમરન બે થેલા એક સાથે ઉચકી શકશે? જો હા તો કયા કયા? હવે સ્ટોરરૂમમાં જે વસ્તુ છે તેમાંથી બે વસ્તુ એક સાથે ઉચકી શકશે? તો આવશે જવાબ ના.
एक किलोग्राम वजन छे तो एक किलोग्राम ए मीठू सिमरन उठकी सके पर एनी साथे जुओ एक किलोग्राम थी वधु छे बे किलो दाळ छे ए बधु वधारे वजन छे तो एक साथे ए त्रण किलो जेटलू वजन उठकी सके नहीं એટલે જવાબ આવશે ના આપણે માત્ર અનુમાન કરવાનું છે હવે જુઓ તમે કયો થેલો ઉંચકી શકશો અનુમાન કરો હવે કયા થેલાનું પ્રમાણ તમે ઉંચકી શકો તેનું અનુમાન કરીને અહીં જવાબ લખવાનો છે તો આ તમારે જાતે લખવાનું છે બરાબર છે બાળકો બાળ મિત્રો આ બધું આપણે ઘણું બધું આજે શીખી ગયા તો એના પરથી તમે ખબર પડી ગઈ કે તમે કેટલું ઊંચકી શકો છો અને બીજા કેટલું ઊંચકી શકે છે તો તમારે ઘરે બધી વસ્તુ ઊંચકીને જોવાની છે કે તમને સહેલાઈથી તમે ઊંચકી શકો છો કે તમને ઊંચકવામાં મુશ્કેલી પડે છે બરાબર છે બાળ મિત્રો સમજ પડી ગઈ ને તો ચાલો બાય